स्टूडेंट्स आज आप जीशू स्टैंडर्ड सिक्स मैथ्स चैप्टर 12 गुणोत्तर अने प्रमाण लेक्चर नंबर 2 जेमा स्वाध्याय 12.1 एम प्रश्न नंबर 7 जेमा कीधु छे के नीचेना नो गुणोत्तर शोधो एमा ए 30 मिनिट अने 1.5 कलाक आपेलू छे। तो जोईए पहेला ए मिनिट अने कलाक आपेलू छे, तो कलाक ने मिनिट में फेरवो होय तो शुं होय, एक कलाक में केटली मिनिट होय? 60 मिनिट, एटले 60 वडे गुणीशू बराबर। तो 1.5 कलाक बराबर 1.5 गुणिया 60 मिनिट, एटले पॉइंट में छे एटले 15 अपन केटला लखाशे 10। पॉइंट दूर करो होय तो अपन में केटला लखवा पड़े 10, आपणे आगळ जोई चूक्या छे केवी रीते होय बराबर ने, अप गुणिया 60, शून्य शून्य उड़ी जशे एटले 15 6 90, एटले केटली मिनिट आई? 90 मिनिट। हवे गुणोत्तर शोधीए, 30 अपन अहींया હવે આ કલાક નહીં લખવાનો, કેટલા લખવાના? 90 મિનિટ લખવાની, એટલે આપણ લખવાના છે 90, 00 અને 3 9, એટલે જવાબ કેટલો આવ્યો? 1/3, એટલે કે આનો ગુણોત્તર હશે 1/3। હવે જોઈએ 8મું। એક વર્ષમાં સીમા રૂપિયા 1,50,000 કમાય છે અને રૂપિયા 50,000 બચાવે છે, તો નીચેના ગુણોત્તર શોધો। એમાં એ સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે છે તે રકમ, બી તેને બચાવેલા રકમ અને તેને ખર્ચ કરેલો રકમ। તો આપણે ગુણોત્તર કઈ રીતે શોધવાનું? આગળ પણ કીધું જે પહેલું હોય પહેલાં લખવાનું કે સીમા કમાય છે તે રકમ અપોન બચત કરે છે તે રકમ। તો જોઈએ કેવી રીતે છે, જો બરાબર કમાય છે તે રકમ એટલે 1,50,000 અપોન બચત વાળું, એટલે કેટલા આવશે? 50,000, એટલે 15/5, 5 × 15 એટલે કેટલો આવ્યો? 3/3/1, એટલે ગુણોત્તર ગણાશે 3/1। પછી બી કીધું તું બચત કરે છે તે, હવે તેને બચાવેલી રકમ, તો આપણે શોધી નથી કે બચાવે છે કેટલી, બચાવતને આપેલી છે બરાબર, ખર્ચે છે કેટલી આપેલી નથી, તો આપણે શોધીશું ખર્ચેલી રકમ એટલે કુલ રકમ હોય એમાંથી બચત કરેલી રકમ બાદ કરીશું બરાબર, એટલે આવશે 1,00,000 ગુણોત્તર। બચાવેલી રકમ અપન ખર્ચ કરેલી રકમ એટલે કે 50,000/1,00,000 ગુણોત્તર આવે છે 1/2 એટલે 1/2। હવે જોઈએ બીજું 9મું। 3300 વિદ્યાર્થીઓની એક શાળામાં 102 શિક્ષકો છે, શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો। કુલ વિદ્યાર્થીઓ આપેલી છે અને શાળાના શિક્ષકો આપેલા છે, હવે શું કીધું? શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર, તો શિક્ષકોની સંખ્યા છે 102/3300 એટલે કેટલા આવશે? 17/550 બરાબર, એટલે ગુણોત્તર થાય 17/550 બરાબર। તમારે યાદ રાખવાનું કે ગુણોત્તર પહેલું આપેલું છે અપોનમાં બરાબર, અને નીચે છે પછી આપ્યું હોય એ લખવાનું બરાબર, સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે। 10મું। એક કોલેજના 4,320 વિદ્યાર્થીઓમાંથી 2300 છોકરીઓ છે, તો નીચેનાનો ગુણોત્તર શોધો। એ છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર, એટલે કે પહેલાં છોકરીઓની સંખ્યા એટલે ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા પણ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે તે છોકરીઓ 2300 છે એટલે 2300/4,320 બરાબર, પછી તેનો ગુણોત્તર શોધવાનો છે। એવી જ રીતે બી છોકરાઓની સંખ્યા અપોન છોકરીઓની સંખ્યા, તો ટોટલ વિદ્યાર્થીઓ છે એમાંથી છોકરીઓની સંખ્યા આપણે બાદ કરીશું એટલે શું મળશે? છોકરાઓની સંખ્યા, અને પછી તેનો ગુણોત્તર શોધીશું। હવે 11, શાળાના 1800 વિદ્યાર્થીઓમાંથી 750 એ બાસ્કેટબોલ, 800 એ ક્રિકેટ અને બાકીના એ ટેબલ ટેનિસની રમત પસંદ કરી, જો દરેક વિદ્યાર્થીએ માત્ર એક જ રમત પસંદ કરી હોત તો નીચેના ગુણોત્તર શોધો। હવે ટોટલ 1800માંથી આટલા બાદ કરીશું એટલે ટેબલ ટેનિસની રમતમાં કેટલા વિદ્યાર્થીઓ છે આપણને જડી જશે। હવે એ સવાલ, બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ, એટલે બાસ્કેટબોલના કેટલા છે? 800/ટેનિસ, એટલે બાકી બધા જે મળ્યા હશે એ લખીશું બરાબર,
छेद उड़ता से उड़ाई से अपने मरसे तेनो गुणोत्तर जोइए। जो कुल हता 1800 એમાંથી બે જણની રમત હતી, બે રમતની વાત કરીશું એટલે આપણને કઈ મળી હતી, ટેબલ ટેનિસમાં 250 હશે બરાબર, એટલે ગુણોત્તર બાસ્કેટ પસંદ કરનાર અપન ટેનિસ પસંદ કરનાર એટલે 750 અપન 250, ગુણોત્તર કેટલો આવે છે 3 અપન 1 બરાબર। પછી એ પ્રમાણે બી અને સી છે। હવે જોઈએ 12મું, શું કીધું છે કે એક ડઝન પેનની કિંમત છે 180 રૂપિયા અને 8 બોલ પેનની કિંમત છે 56 રૂપિયા, તો પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર શોધો। તો જોઈએ એક ડઝન પેનની કિંમત કેટલી હતી 180 રૂપિયા હતી બરાબર, તો એક પેનની કિંમત કેટલી થશે 180 છે અને ડઝન એટલે કે કેટલી હશે 12 હશે બરાબર, આપણે ખબર પડે ડઝનમાં કેટલી હોય 12, એટલે કે 180 ભાગ્યા 12 કરીશું એટલે કેટલા આવશે 15। હવે 8 બોલ પેનની કિંમત આપણને કેટલા આપી છે 56 રૂપિયા, તો એક બોલ પેનની કેટલી, તો 8 બોલ પેનના 56, તો એક પેનની કેટલી એટલે 56 ભાગ્યા 8 એટલે એક પેનની કિંમત હશે 7 રૂપિયા। હવે ગુણોત્તર શોધીએ, શું કીધું છે ગુણોત્તરમાં પેનની કિંમત અને બોલ પેનની કિંમત એટલે પેનની કિંમત ઉપર લખી અપન બોલ પેનની કિંમત 15 અપન 7 બરાબર, છેદ ઉડતા નથી એટલે શું આવશે તેનું તેજ એટલે ગુણોત્તર આવશે 15:7। હવે 13મું, આપેલું વિધાન વિચારો, એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર 2:5 છે, હોલની આપેલી પહોળાઈ અને લંબાઈના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો, સભાખંડની પહોળાઈ 10, સભાખંડની લંબાઈ 25, અહીંયા આપેલી નથી, અહીંયા લંબાઈ આપેલી છે અને અહીંયા પહોળાઈ આપેલી છે, તો આપણે કોષ્ટક પૂર્ણ કરીએ આગળ આપણે કર્યું હતું એ જ પ્રમાણે બરાબર, તો 10 અપન 25 પહેલું આપેલું નથી કિંમત શોધીશું, તો શું કરવાનું ચોકડી ગુણાકાર એટલે 10 ગુણ્યા 50 25 ગુણ્યા બોક્સ, આ બેનો ગુણાકાર અને આ ગુણાકારમાં છે આ બાજુ જાય તો શું થાય ભાગાકારમાં બરાબર, છેદ ઉડતા હશે ઉડાઈશું એટલે કેટલા વધશે 20, એટલે આપણને એનો જવાબ મળી ગયો કે જે સભાખંડની લંબાઈ 50 મીટર હોય ત્યારે તેની પહોળાઈ કેટલી હોય 20 મીટર। બીજા બોક્સની કિંમત શોધવાની છે, આગળ જોઈએ એમાં પણ શું કર્યું હતું કે જે આખું આપેલું હોય એને બીજી જે કિંમત શોધવાની હોય એની જોડે કમ્પેર કરીને જવાબ લાવવાનો છે બરાબર, નીચે પણ એ પ્રમાણે કરીશું। હવે જો શીલા અને સંગીત વચ્ચે 20 પેન 3:2 ના ગુણોત્તરમાં વહેંચો બરાબર, તો એ તમારે જાતે કરવાનું રહેશે, કેવી રીતે, તો જો પેનની કુલ કિંમત કેટલી આપેલી છે, કુલ સંખ્યા છે 20 બરાબર, હવે હિસ્સો આપેલો છે 3:2 બરાબર, તો કુલ ભાગ કેટલા હશે 3 વત્તા 2 એટલે કે કેટલો ભાગ હશે 5, હવે એને સરખા ભાગમાં વહેંચવાની છે બરાબર, ગુણોત્તર છે 3:2 એટલે કે એટલા ભાગમાં વહેંચવાની છે, ટોટલ કેટલો હશે 5, તો 20 પેન છે શીલાને વહેંચીએ તો શીલાનો હિસ્સો બરાબર કેટલો થાય 3 અપોન 5 ગુણ્યા ટોટલ સંખ્યા કેટલી છે 20 બરાબર, આ પ્રમાણે કરશો જેટલો જવાબ આવશે એટલે શીલાનો અને સંગીતાનો એટલે એનો કેટલો છે ગુણોત્તર 2 એટલે કે 2 અપોન ટોટલ, 2નો ટોટલ કેટલો થાય છે 5 એટલે 2 અપોન 5 ગુણ્યા 20, જે જવાબ આવશે એક શાનો હશે સંગીતાનો બરાબર। પછી એ જ પ્રમાણે 15મો કરવાનો છે। હવે જોઈએ 16મો, પિતાની હાલની ઉંમર 45 વર્ષ, તેના પુત્રની ઉંમર 14 વર્ષ, તો નીચેનાનો ગુણોત્તર શોધો, એમાં પ્રશ્ન આપેલા છે, તો જોઈએ એ પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર, તો પહેલાં લખીશું પિતાની અપન પુત્રની, પિતાની ઉંમર 42 વર્ષ અને પુત્રની છે 14 વર્ષ બરાબર, તો ગુણોત્તર કેટલો આવે છે 3:1। હવે બીજો સવાલ પૂછ્યો છે કે જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર બરાબર, તો જોઈએ ગુણોત્તર બરાબર પિતાની ઉંમર અપોન પુત્રની ઉંમર, તો પિતાની ઉંમર કેટલી છે 40 વર્ષ બરાબર, કેમ જો પુત્ર 12 વર્ષનો હોય, જો આમાં કીધું છે પુત્ર 14 વર્ષનો, તો અહીંયા તો 12 વર્ષનો છે એટલે 2 વર્ષ ઘટી જાય, તો આમાં પણ 2 વર્ષ કેવા થશે ઘટી જશે એટલે આવશે 40, અને અહીંયા નીચે શું કીધું પુત્રની ઉંમર એટલે કેટલી લેવાની છે 12 એટલે કે 40 અપોન કેટલા આવશે 12, પછી તેનો ગુણોત્તર લખીશું। બીજો સવાલ, 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર, 10 વર્ષ પછી એટલે 10 વર્ષ શું કરવાના છે
ઉમેરવાના છે, એટલે પિતાની ઉંમર અપોન પુત્રની ઉંમર, 10 વર્ષ ઉમેરી એટલે કે 42 વત્તા 10 એટલે કેટલા હશે, 52 અપોન અહીંયા કેટલા થશે, 10 ઉમેરી એટલે કે 24. હવે આનો ગુણોત્તર લખવાનો. બીજું, પિતા 30 વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. તો પિતાની ઉંમર અપોન પુત્રની ઉંમર, હવે 30 વર્ષ હતા એટલે 42 - 30 કરીશું એટલે કેટલા હશે, સોરી પિતાની ઉંમર તો 30 આપેલી જ છે બરાબર, પિતાની તો 30 આપેલી છે અને પુત્રની ઉંમર એટલે કેટલા હશે, 2 વર્ષ ઓછા થશે એટલે અહીંયા હશે પુત્રની ઉંમર કેટલી હશે, 2 વર્ષની હશે બરાબર. જો 30 વર્ષ એટલે અહીંયા કેટલા હશે, 14 છે, અહીંયા કેટલા હશે, 2. કેવી રીતે, તો પિતાની ઉંમર તો કેટલી છે, 42 અત્યારે છે અને 30 વર્ષ એટલે કેટલા ઓછા થાય છે, 12 વર્ષ. તો 14માંથી 12 વર્ષ બાદ કરીશું એટલે કેટલા વર્ષનો હશે, પુત્ર 2 વર્ષનો બરાબર. પછી તેનો ગુણોત્તર શોધીશું. તો આની સાથે તમારું સ્વાધ્યાય પૂરું થાય છે જે તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.